કેમ છો મિત્રો મજામાં ને આજે હું તમારી જોડે મેથીના મુઠિયાની રેસીપી શેર કરવાનો છું આ મેથીના મુઠિયા બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં કે પછી આપણે જે ઊંધિયાનું શાક બનાવીએ છીએ તેમાં પણ યુઝ કરી શકો છો આ મેથીના મુઠિયા બનાવીને તમે એરટાઈટ કન્ટેનરમાં ભરીને ચાર થી પાંચ દિવસ માટે સ્ટોર કરી શકો છો આ મેથીના મુઠિયા કેવી રીતે બનાવવાના એ હું તમને ડુરિંગ ધ રેસીપી શીખવાડતો જઈશ જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મેથી મુઠિયા બનાવવા માટે એક મિક્સિંગ બાઉલ લઈશું પછી તેમાં અડધો કપ ઘઉંનો લોટ એડ કરીશું હવે તેમાં અડધો કપ ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ એડ કર્યા પછી તેમાં એક કપ ઘઉંનો કરકરો લોટ એડ કરીશું આપણે જે ભાખરી બનાવવા માટે લોટ યુઝ કરીએ છે તે જ એક કપ જેટલો લેવાનો છે હવે તેમાં અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીશું અને એક ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરીશું અને એક ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ એડ કરીશું ત્રણે પેસ્ટની ની આપણે એક સરખી લેવાની છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા પછી તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું હવે તેમાં બે મોટી ચમચી જેટલું દાણા જીરું પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું હવે તેમાં બે મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું પછી તેમાં બે મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું હવે તેમાં એક મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને એક ચોથાઈ ટીસ્પૂન જેટલા ખાવાના સોડા એડ કરીશું પછી તેમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ એડ કર્યા પછી તેમાં એક કપ જીણી સમારેલી મેથી એડ કરીશું અને છેલ્લે અડધો કપ ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું બધી સામગ્રી એડ કર્યા પછી તેને સરખી રીતે એકવાર મિક્સ કરી લઈશું આ રીતે બધી સામગ્રી સરખી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં થોડીક થોડીક છાશ એડ કરીને મુઠિયાનો લોટ બાંધીશું મુઠિયાનો લોટ બાંધતી વખતે એકસાથે વધારે છાશ એડ નથી કરવાની થોડીક થોડીક છાસ એડ કરીને લોટ બાંધીશું આપણે જે રીતે ભાખરીનો લોટ બાંધીએ છીએ તે રીતે જ લોટ બાંધવાનો છે આ રીતે લોટ બંધાઈ જાય પછી તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીને મુઠિયાના લોટને સરખી રીતે બે થી ત્રણ મિનિટ માટે મસળી લેશુ પછી હાથને

જે પહેલેથી મુઠિયા તૈયાર કરીને રાખ્યા છે તે એડ કરીશું મુઠિયાને તેલમાં એડ કર્યા પછી તેને એક મિનિટ માટે એક સાઈડ ફ્રાય થવા દેશું એક મિનિટ થઈ જાય પછી જારાની મદદથી મુઠિયાની સાઈડને ચેન્જ કરી દેશું અને બીજી સાઈડ પણ એક થી બે મિનિટ માટે ફ્રાય થવા મિનિટ થઈ જાય બ્રાઉન કલરના થઈ જાય પછી આ મુઠિયા એક ડીશમાં લઈ લેશુ હવે આ રીતે બધા જ મુઠિયાને ફ્રાય કરી દેસુ હવે આપણા મેથીના મુઠિયા બનીને તૈયાર છે તો આ મુઠિયાને એક સવિંગ બાઉલમાં સર્વ કરી લઈશું હલો ફ્રેન્ડ આજની આપણી રેસીપી સરસ મજાના મેથીના મુઠિયા બનીને તૈયાર છે તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો હવે મળીશું કોઈ નવા વિડીયો અને નવી રેસીપી સાથે બાય